જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું તેજસ કાલાણી હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર સાતની અંદર ત્રણ પાર્ટ જોઈ ગયા છીએ હવે આપણે ફોર્થ પાર્ટની અંદર આપણે સમજવાનું છે ત્રિકોણના કેટલાક ગુણધર્મ અને આ ગુણધર્મને આધારિત જે પ્રમય છે પ્રમય સાત પોઈન્ટ બે એ આપણે જોવાનો છે તો આ પાર્ટની અંદર આપણે ત્રિકોણના ગુણધર્મ જોઈશું જેની અંદર ત્રિકોણના પ્રકાર જે આપણે જોયા હતા એમાંથી બે પ્રકાર વિશેની માહિતી ફરીથી આપણે મેળવવાની છે તો ત્રિકોણના એ બે પ્રકાર સમદ્વી ભુજ અને સમ બાજુ નામ ઉપરથી તમને ખ્યાલ છે સમદ્વી ભુજ સમ એટલે સરખા દ્વિ એટલે બે ભુજ એટલે બાજુ જેને બે સરખી બાજુ છે એવા ત્રિકોણને સમજ વિભૂત ત્રિકોણ કહેવાય તો આપણે અહીં સમજ વિભૂત ત્રિકોણ તરીકે ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી અને સી જેમાં એ બી અને એ સી આ બંને બાજુ કેવી છે તો કે સરખી છે એ બી અને બી સી એ બી અને એ સી આ બંને બાજુ સરખી છે જો બંને બાજુ સરખી હોય ત્રિકોણના ગુણધર્મની અંદર અલગ અલગ ગુણધર્મમાં પેલો ગુણધર્મ કે જેને બે બાજુ સરખી જે તેવા ત્રિકોણ કહેવાય હવે તો કે સમજ વિભૂ ત્રિકોણમાં જે બે બાજુ સમાન છે તો તેની સામેના ખૂણાઓ પણ સમાન થાય આ બાજુની સામેનો ખૂણો આ ખૂણો છે આ બાજુની સામેનો ખૂણો આ ખૂણો છે તો અહીં પેલા તો બાજુ સમાન હતી કઈ તો કે એ બી ટુ એ સી હવે તો કે બાજુઓની સામ સામેના જે ખૂણા છે એ પણ સરખા થાય એટલે કે ખૂણો બી તો આ છે સમદ્વિભુજ ત્રિકોણ તો સમદ્વિભુજ વિભૂત ત્રિકોણ છે એમાં બે બાજુ સમાન હોય એની સામસામેના ખૂણા પણ સમાન છે તો આ જે આપણે સમજ વિભૂત જોયું તો એ આપણે પ્રમેય આવે છે તો એ પ્રમેયની અંદર આપણે ત્યારે સાબિત કરશું કે કઈ રીતે સામસામેની બાજુઓના જે સામસામે ખૂણાઓ છે એ સમાન થાય હવે આપણે જોવાનું છે સમ બાજુ ત્રિકોણ ઓકે આપણે જોઈ ગયા છીએ કે ત્રિકોણની ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા ત્રિકોણને ત્રણ ખૂણા હોય ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે એકસો હવે જ્યારે બાજુ સમાન હશે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સમાન અહીં આપણે ત્રિકોણ લઈ લઈએ છીએ ત્રિકોણ એ બી સી ધારો કે આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ છે કેવી છે તો કે સરખી છે એ બી ઇઝ ઇક્વલ ટુ બી સી એ બી ઇઝ ઇક્વલ ટુ બી સી ઇઝ ઇક્વલ ટુ એ સી એટલે કે ત્રિકોણની આપેલી ત્રણે ત્રણ બાજુઓ કેવી છે તો કે સમાન છે હવે આ ત્રણે ત્રણ બાજુઓ જો સમાન હોય તો બાજુઓની સામેના ખૂણાઓ પણ સમાન થાય એનો મતલબ એવો થાય કે ત્રિકોણ જે ત્રિકોણને ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય ત્રણેય ખૂણાઓ સમાન હોય તેવા ત્રિકોણને સમ બાજુ ત્રિકોણ કહેવાય તો આ ખૂણાઓ પણ કેવા થશે સમાન થશે હવે ખૂણાઓ જો સમાન હોય એમાંય પાછું ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થતો હોય તો એકસો એસી ના સરખા ત્રણ ખૂણા આવે તો એકસો એસી ના સરખા ભાગ ત્રણ ભાગ એટલે મારે એકસો એંસીને ત્રણ વડે ભાગવા પડે તો એ થાય સિક્સટી બરોબર છે તો એ જ રીતના આપણે મેળવી છીએ ખૂણો એ ખૂણો બી ખૂણો સી આ ત્રણે ત્રણ છે એ સમાન છે એટલે એને આપણે કેટલા ખૂણા વડે દર્શાવી શકીએ તો કે ત્રણે ત્રણ સાઠ સાઠના ખૂણા બનાવે અહીંયા પણ સિક્સટી ડિગ્રી આવે અહીંયા પણ સિક્સટી ડિગ્રી આવે અહીંયા પણ સિક્ષ્ટી ડિગ્રી આવે તો જેના ત્રણેય ખૂણાઓ સમાન છે અને ત્રણેય બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય અને જેની જે ત્રિકોણની બે બાજુઓ સમાન અને તે બાજુઓની સામસામેના ખૂણાઓ પણ સમાન હોય તેવા ત્રિકોણને સમજ ત્રિકોણ કહેવાય તો આપણે એને વ્યાખ્યા સ્વરૂપે જોશું તો અહીં જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય અને તેની સામસામેના ખૂણાઓ સમાન થાય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેશું તેવા ત્રિકોણને સમજવી ભૂજ અથવા સમજવી બાજુ ત્રિકોણ કહેવાય જેની બે બાજુ સરખી છે અને તે બે બાજુ ની સામેના ખૂણાઓ પણ સરખા છે તો તેવા ત્રિકોણને આપણે સમજ વિભૂત ત્રિકોણ કહેવાય અને સમ બાજુમાં સમબાજુમાં જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તથા ત્રણેય ખૂણાઓ સમાન સમાન એટલે કેટલા તો કે સિક્ષટી ડિગ્રી હોય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેશું કે અથવા તો સમજુ ભુજ એટલે બાજુ થાય તો સમભુજ ત્રિકોણ કહેવાય આ છે ત્રિકોણના અલગ અલગ બે પ્રકાર અને એના ગુણધર્મો આપણે વાત કરવાની છે એ છે પ્રમેય સાત પોઈન્ટ બે પ્રમેય સાત પોઈન્ટ બે ની અંદર જે શું કહીએ છીએ તો કે સમદ્વી ભુજ ત્રિકોણ આપણે હમણાં જોયું ત્રિકોણના ગુણધર્મની અંદર સમદ્વી ભુજ ત્રિકોણ એટલે ત્રિકોણની બે બાજુ સરખી ધારો કે અહીંયા છે હું નામ લઈ લઉં છું એ બી અને સી જેની બે બાજુ સરખી છે એ અને એ ઓકે સમદ્વિભૂત ત્રિકોણની બે સમાન બાજુઓ જે આપણે લઈ લીધી છે

ધારણા કરવી પડશે પ્રમેયને સાબિત કરવા માટે કંઈક ધારણા કરવી પડે તો સૌથી પહેલાં તો પક્ષ પક્ષની અંદર શું આપેલ છે તો કે પક્ષ તો પક્ષમાં આપણને સમજ ત્રિકોણ આપેલ છે અને તેની બે સવાન બાજુઓ હોય તો ત્રિકોણ એ બી સી સમદ્વિભુજ ત્રિકોણ આપેલ છે એ બી ત્રિકોણ આપેલ છે હવે હવે શું કરવાનું છે તો કે એની અંદર આપેલ થાય આપેલ છે એ બી ઇઝ ઇક્વલ ટુ એ સી એ બી ઇઝ ઇક્વલ ટુ એ સી આપેલ છે હવે મારે સાબિત શું કરવાનું છે એ થશે સાધ્ય સાબિત શું કરવાનું છે તો સાબિત કરવાનું છે એ છે ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી આ મારે સાબિત કરવાનું છે કે સામસામેની બાજુઓ છે એ બી અને એસીની સામ જે બાજુઓ છે એની સામસામેના ખૂણા છે એ કેવા થશે તો કે સરખા થશે હવે એને સાબિત કરવા માટે આપણે જે પરિણામ સાબિત કરવું છે એના માટે શું લેશું તો એના માટે ખૂણા એનો દ્વિભાજક લેવાનો છે શું લેવાનું છે ખૂણા એનો દ્વિભાજક ખૂણા એનો દ્વિભાજક લેતા ખૂણા એનો દ્વિભાજક લેવાનો છે તો ખૂણા એનો દ્વિભાજક આપણે લઈએ તો શું થાય તો ખૂણા એનો દ્વિભાજક લઈ એટલે એનો જે દ્વિભાજક છે એ સામે બીસી પર આવે તો હવે અહીં આપણને બે ત્રિકોણ બને છે અહીં નામ આવશે ડી હવે બે ત્રિકોણ બને છે એબીડી અને એસીડી તો ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સીડીમાં આ બંને ત્રિકોણમાં આ બંને ત્રિકોણમાં શું થશે તો ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ માં આપણને બે બાજુ તો સમાન આપેલી જ છે જો એ બી ઇઝ ઇક્વલ ટુ એ સી આ આપણને કેમાં આપેલ છે તો કે પોક્ષમાં હજી એક બાજુ સમાન થાય પણ એની પહેલાં આપણે ખૂણો લઈ લઈએ ખૂણો કયો છે તો કે બી એ ડી કારણ કે દ્વિભાજક છે એટલે બંને ખૂણા સરખા થશે ખૂણો બી એ ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી એ ડી બરોબર છે આ પણ આપણને આપણે ધારણા કરેલી છે એટલે કે દ્વિભાજક છે ખૂણા એના દ્વિભાજકને આધારે ખૂણા એના દ્વિભાજક પરથી એના કારણે આપણે આ બંને ખૂણા કેવા થાય છે તો કે સમાન થાય છે બાજુ આવી ખૂણો આવ્યો હજી એક બાજુ જે સામાન્ય છે તો કે એ બરાબર એ એટલે આ શું થશે તો કે સામાન્ય બાજુ થશે શું થશે તો કે સામાન્ય બાજુ તો બે ત્રિકોણ આપણે સૌથી પહેલા આપણે દ્વિભાજક લીધો દ્વિભાજકને કારણે આપણે સમજ ત્રિકોણ છે એ બે ત્રિકોણમાં રૂપાંતર થઈ ગયું ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી હવે આ બંને ત્રિકોણની ચર્ચા કરીએ આ બંને ત્રિકોણની આપણે સરખાવીએ તો આ બંને ત્રિકોણની જ્યારે વાત કરી છે ત્યારે એની અંદર એ બી બરાબર એ સી જે આપણને પક્ષમાં આપેલ છે ત્યારબાદ બીજી ચર્ચા કરી ખૂણાની તો ખૂણાની ચર્ચા શું કરી તો કે એનો દ્વિભાજક છે તો હવે એ બે જે બે ભાગ પડે છે એ બંને ખૂણા સરખા થાય તો ખૂણો બીએ અને ખૂણો સીએડી આ બંને ખૂણા છે એ કેવા થશે તો કે સમાન થશે કારણ તો કે દ્વિભાજક છે ત્યારબાદ તો કે બંને ત્રિકોણની એક કોમન સાઈડ છે એક સામાન્ય બાજુ છે એ છે એડી તો એ બંને ત્રિકોણમાં આવે છે તો એડી બરાબર એડી તો અહીં બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા એકરૂપતાની શરતને આધારે બા ખુ બા એકરૂપતાની શરતને આધારે આપણે શું કહી શકીએ કે બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ છે એટલે કે ત્રિકોણ એ બી ડી એકરૂપ છે ત્રિકોણ એ સી ડી બંને ત્રિકોણ એકરૂપ હોય તો સીટી એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાવો તો અહીં વચ્ચે ખૂણો બી છે અહીંયા વચ્ચે ખૂણો સી છે તો એનો મતલબ સાબિત થઈ ગયું કે તેથી ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી આપણે આજ સાબિત કરવાનું હતું તો આ છે પ્રમેય સાત પોઈન્ટ બે તો પ્રમેય સાત પોઈન્ટ બે પ્રમાણે આપણે જોયું કે સમજવીભૂત ત્રિકોણ છે જેને બે બાજુઓ સરખી હોય તેની સામસામેના ખૂણાઓ પણ સરખા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાર્ટની અંદર ત્રિકોણના અલગ અલગ ગુણધર્મો છે જેમ કે સમજવીભૂત ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણની અંદર ત્રણ ત્રણ ખૂણાઓ છે એ સિક્સટીના બને છે આ પ્રશ્ન છે આપણે આગળ જતા સાબિત કરવાનો પણ આવશે આ જ રીતે બરાબર છે તો આ એના જે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક એટલે અલગ 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 ગુણધર્મો છે જેને આધારે આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર છે એ આપણે સમજવાના છીએ અને આ પ્રમય સાત પોઈન્ટ બે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજ ત્રિકોણની બે સમાન બાજુઓ છે એની સામેના ખૂણાઓ સમાન હોય છે અને પ્રમય સાત પોઈન્ટ ત્રણ આપેલો છે પ્રમય સાત પોઈન્ટ ત્રણ શું છે તો કે પ્રમય સાત પોઈન્ટ ત્રણ છે એ છે ત્રિકોણના જો સમાન ખૂણાઓ હોય તો એની સામેની બાજુઓ પણ સમાન હોય છે તો જે આપણે સાબિત કરવાનું રહેતું નથી પરંતુ એનું સ્ટેટમેન્ટ અગત્યનું છે આમ જોવા જઈએ તો સાત પોઈન્ટ બે નું એનું જે ઓપોઝાઈટ કહેવાય બરોબર એનાથી ઉલટું બરોબર શું કહીએ છીએ તો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે હવે આકૃતિ ઉપરથી જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે હું ખૂણો બી અને ખૂણો સી એ બંને સમાન લઈ લઉં ખૂણો બી અને ખૂણો સી ધારો કે મેં બંને ખૂણા સમાન લઈ લીધા છે તો બંને ખૂણાની સામસામેની બાજુઓ છે એ બી અને એસી થશે તો એ બી અને એસી પણ સમાન થાય જો તમે સમાન બાજુઓ લ્યો છો તો તેની સામેના ખૂણાઓ સમાન થાય છે એ જ રીતે પ્રમાણે સાત પોઈન્ટ ત્રણ આપણને એવું કહેવા માગે છે કે જો તમે સમાન ખૂણાઓ લ્યો તો તેની સામેની બાજુઓ પણ સમાન થાય છે એટલે કે વાયસા વર્ષા એકબીજાની સામસામેની સામસામેના જે સ્ટેટમેન્ટ છે એ બંને સત્ય છે તો પ્રમેય સાત પોઈન્ટ બે અને પ્રમેય સાત પોઈન્ટ ત્રણ એ બંને એક જ ત્રિકોણ એટલે કે સમજવિભૂત ત્રિકોણને આધારે તેના ગુણધર્મની ચર્ચા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પાઠની અંદર તમને ત્રિકોણના જે ગુણધર્મ સમજાવવામાં આવ્યા એ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે તો આપણા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ બધા જ વિડિયો છે એ મળતા રહે મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ